સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરા હરણીબોટ દુર્ઘટનાના મામલા વિશે વધુ વિગત સામે આવી છે, જેમાં એસઆઈટીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી. પોલીસે 14નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી છે. વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટનું ચક્કર મરાવ્યું છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. સમગ્ર તપાસમાં એફએસએલની ટીમને પણ સાથે રખાઈ છે. વડોદરા ચકચારી હરણી બોટ દુર્ઘટના મામલા વિશે વધુ વિગત સામે આવી છે, જ્યાં એસઆઈટીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી. પોલીસે 14નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી છે. વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટનું ચક્કર મારવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. સમગ્ર તપાસમાં એફએસએલની ટીમ પણ સાથે રાખવામાં આવી છે. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એસઆઈટીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી, જેમાં પોલીસે 14નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી છે. વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટનું ચક્કર મારવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે, જેમાં સમગ્ર તપાસમાં એફએસએલની ટીમ પણ સાથે રાખવામાં આવી હતી. આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. તો આજે વડોદરામાં એસઆઈટીની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે, શું છે વધુ વિગત? યશસ્વી, આજે અનિત તળાવ બોટ દુર્ઘટના મામલે એસઆઈટીની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી ગઈ હતી તેવી ચર્ચા હતી. અને આ અનિત તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોનો ભોગ લીધો હતો, ત્યારે આજે એ જ બોટમાં બાળકો અને શિક્ષકો જેટલા વજન ભરેલી રેતીની થેલીઓ મૂકી અને રિકન્સ્ટ્રક્શન કરાવીને બોટ અનિત તળાવમાં ચલાવવામાં આવી હતી. બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મૃતકોના વજન જેટલી જ રેતીની થેલીઓ મૂકી અને બોટને ચક્કર મરાવવામાં આવ્યા હતા. આ રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ દરમિયાન એફએસએલની ટીમને પણ સાથે રખાઈ હતી. મહત્વની બાબત યશસ્વી એ છે કે હની તળાવ બોટ દુર્ઘટનાને આટલા દિવસો થયા બાદ આજે મુખ્ય આરોપી પરેશ શાહના દીકરા વત્સલ શાહ અને તેના પરિવારના અન્ય 2 મહિલાની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ આ રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું એમાં પોલીસની કામગીરી પર શંકા ઉપજાવવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આ રિકન્સ્ટ્રક્શન મુખ્ય આરોપીઓ જે પરેશ શાહ વત્સલ શાહ છે તેને ક્યાંક ને ક્યાંક રાહત રૂપ આપવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું હોય હવે તેમ માનવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે રિકન્સ્ટ્રક્શન કર્યું છે, પરંતુ નગરમાં પોલીસની કામગીરી પર શંકા પણ ઉપજાવી છે. યશસ્વી જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.